અક્ષર શૈક્ષણિક સંકુલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ સ્ટાન્ડર્ડ 6 ની યુનિટ 2 માં 2 મોજો એક્ટિવિટી નંબર 3. પેજ નંબર 20 ઉપર તમને એક્ટિવિટી નંબર 3 આપેલી છે. આઈ ચેક ઇટ, મે ચેક કર્યો. તમને એક નાની અમથી હાથીની અને ઉંદરની વાત આપેલી છે. જોઈએ આપણે. વન્સ ધેર વોઝ એન એલિફન્ટ, એક હાથી હતો. પીપલ કોલ્ડ હિમ મોટુ, લોકો તેમને મોટું કહેતા હતા. ઈ હેડ અ ફ્રેન્ડ, તેને એક મિત્ર હતો. હી વોઝ અ રેટ, અને તે કોણ હતો? તો કે તે ઉંદર હતો. હાથીનો મિત્ર કોણ હતો? તો કે ઉંદર. હિઝ નેમ વોઝ અ છોટુ, અને ઉંદરનું નામ હતું છોટુ. બોથ છોટુ એન્ડ મોટુ લવડ સ્વિમિંગ, બંને છોટુને અને મોટુને બંનેને સ્વિમિંગ કરવું ગમતું હતું, એટલે કે તરવું ગમતું હતું. વન ડે મોટુ વોક ટુ ધ રિવર, એક દિવસ મોટું છે એ ચાલીને નદીએ ગયો. ઈ એન્ટર ધ વોટર, તેને પાણીની અંદર ગયો. હી એન્જોય સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ, એને ઘણા લાંબા સમય સુધી તરવાનું માણ્યું, એટલે કે સ્વિમિંગ છે એને એન્જોય કર્યું. ધ છોટુ ઓલસો અરાઈવ ધેર, અને છોટુ પણ ત્યાં આવી પહોંચ્યો. હી લુક્ડ એટ મોટુ એન્ડ શાઉટેડ, એને મોટુની સામે જોયું અને શાઉટ કર્યું, એટલે કે ચીસ પાડી. મોટુ કમ આઉટ ફોર અ મિનિટ, મોટુ એક મિનિટ માટે તું બહાર આવ. મોટુ આન્સર્ડ, એટલે મોટુ એને જવાબ આપે છે. ડોન્ટ ડિસ્ટર્બ મી, મને તું ખલે પહોંચાડ નહીં, મને તું ડિસ્ટર્બ કર નહીં. આઈ વિલ નોટ કમ આઉટ, હું બહાર આવવાનો નથી. લેટ મી સ્વિમ, મને તરવા દે. એટલે છોટું કે છે, છોટું શાઉટ અગેન, એટલે ઉંદર છોટું છે એ પાછો ચીસ પાડે છે. કમ આઉટ સૂન, જલ્દીથી બહાર આવ. આઈ સે, મેં કહ્યું ને તું જલ્દીથી બહાર આવ. મોટું છે નો, આઈ વોન્ટ, ના હું બહાર આવીશ નહીં, મારે આવવું નથી. છોટું કે છે, છોટું ધેન શાઉટેડ એન્ડ શાઉટેડ, એટલે છોટું છે એને ચીસ પાડવાનું ચાલુ જ રાખ્યું. મોટું વોઝ એંગ્રી, છોટું ચીસ પાડવાનું ચાલુ રાખ્યું કે તું બહાર આવ, તું બહાર આવ, એટલે મોટુને ગુસ્સો આવી ગયો. ઈ જમ્પ આઉટ, તે ફટોફટ કૂદકો મારીને પાણીની બહાર આવ્યો. ઓકે આઈ એમ હિયર નાઉ, ઓકે હાલ હવે હું અહીં આવી ગયો. ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ, મને કહે શું તને વાંધો છે. એટલે છોટું કે છે, છોટુ લુક એટ મોટુ એન્ડ સેડ, છોટુ છે એ મોટુની સામે જોવે છે અને કે છે ઇટ ઇઝ ઓકે, હા કાંઈ વાંધો નહીં, યુ કેન ગો બેક નાઉ, હવે તું પાછો જઈ શકે છે. આઈ એમ સેટિસ્ફાઈડ, હું સંતોષ, મને સંતોષ મળી ગયો. ગો એન્ડ સ્વિમ, જા અને તું કર. પછી તમને પેજ નંબર 21 ઉપર આપ્યું છે. મોટુ વોઝ વેરી એંગ્રી, મોટુને છે એકદમ ગુસ્સો ચડી ગયો. સેટિસ્ફાઈડ, હી આસ્ક્ડ, સંતોષ, તને શેનો સંતોષ મળ્યો એમ પૂછે છે. છોટુ રિપ્લાય, એટલે છોટુ એને જવાબ આપે છે. યસ આઈ એમ, યુ આઈ એમ, હા કે મને હવે સંતોષ મળી ગયો. યુ આર નોટ વેરિંગ માય સ્વિમ સૂટ, તે મારું સ્વિમ સૂટ પહેરેલું નથી, એટલે કે જ્યારે તરવાનું હોય ત્યારે જે કપડાં પહેરવાના હોય એને શું કહેવાય? તો કે સ્વિમ સૂટ. કે હવે મને સંતોષ મળી ગયો કે તે મારું સ્વિમ સૂટ પહેરેલું નથી. આઈ જસ્ટ ચેક ઇટ, કે હું ચેક જ કરતો હતો કે તે મારું સ્વિમ સૂટ પહેર્યું છે કે નથી. તો આ હતી આપણે છોટુની અને મોટુની એક નાની અમથી વાર્તા. વધુ જોશું આપણે આવતા અંકે.